नमस्ते आयशा बहन, अस्सलाम वालेकुम। अभी आपको क्या तकलीफ है बताना है? दोनों कान से सुनाई देता है? नहीं सुनाई देता। ठीक है, कितने टाइम से तकलीफ है? एक कान में तो 8-9 साल से। अच्छा, और दूसरे कान में? दूसरे कान में कभी 1 महीने से महीने हुआ है। अच्छा, और मशीन लगाने के बावजूद भी तकलीफ होती है सुनने के? मशीन लगाने के बराबर मशीन नहीं बना। हाँ, नहीं मशीन की गड़बड़ी है, वो कान की है, थोड़ी देर में ठीक हो जाएगा। तो दीदी, हम लोग अभी 1 घंटे के बाद में जो टेस्ट करेंगे कि उसमें कितना फर्क है, मजा आ जाएगा। ठीक है, शुभ नाम से तमारू ऐसा बे। आंटी, तमें क्या थी आओ छो? बड़ोड़ा थी आओ छो। तमने कान में शू तकलीफ थी? मने कान में संभळाती नहीं, तो कान में तमारा बहु बोलता था। अच्छा, कितना टाइम थी हतू आ तकलीफ? एक कान में तो 9-10 वर्ष थाया। बराबर, ने एक कान में तो 1 महीनो थाया। ओके, હવે તમે ડોક્ટર પાસે ગયા હતા કોઈ બીજા? હે, બીજા કોઈ ડોક્ટર ને બતાવ્યું હતું? હા, ગઈ હતી। શું કીધું એમને? હોમિયોપેથિક દવા કરેલી। અચ્છા, તો શું એમને શું કીધું હતું? એ કીધું કે મગજમાં શરદી ભરાઈ ગઈ છે ને એના લીધે કાન પણ ઠેગા છે। બરાબર, ઓકે। પણ 1 વર્ષ દવા કરી તો બહુ ફાયદો ના થયો। બરાબર, હવે અહીંયા અમારા સેન્ટર ઉપર 2 કલાક દવા કરી અમે, વગર મશીન વગર ઓપરેશને। હા, તો તમને કેવું લાગે છે? ના, બહુ સારું લાગે છે। પેલા તમે આવ્યા ત્યારે મશીન પહેરેલું હતું કાનમાં? મશીન પહેરેલું હતું તો ભી નહીં સંભળાતું અને હવે અત્યારે તમે વગર મશીને સાંભળી રહ્યા છો? હા, સાંભળી રહી છે। બરાબર, બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે। બહુ સારું લાગે છે। સરસ। હા સર, શું નામ આપનું? અબ્દુલ કયુમ। અબ્દુલભાઈ, તમને કેવું લાગ્યું બોલો? ઘરે આટલા ડિસ્ટન્સ પર મેં બોલીએ તો એમને સંભળાતું નહોતું, અને એ જ તમારા મમ્મી અમારા વતી રિવ્યુ આપશે। હા, તમે અમારા વતી કહેજો કે તમને કેટલું સારું સંભળાય છે। હા હા સર, ઓકે આંટી, થેન્ક યુ।